સાહેબે જે વાત કરી એ પ્રમાણે બધી જ પ્રવૃત્તિઓ અમારી શાળામાં કરવામાં આવે છે. જેમ કે કોઈની ખોવાયેલી વસ્તુ કોઈને જડી હોય તો એ આપવાની અને પછી એને પ્રાર્થનામાં બાળકનું નામ અને એન્કરેજ કરવાની આ બધી પ્રવૃત્તિ. ભલે ઝીરો માર્ક્સ આવતો હોય તો એને અપાવવાની પરીક્ષા. મારે હવે બીજું જાજુ કેવું નથી, પણ રાજ્યા સર છે, પહેલી વાર એમને જોયા છે, વિશેષ આનંદ થયો. અને અહીંયા જે મિત્રો બેઠેલા છે એમની તો છાતી ગદગદ ફૂલે છે, કારણ કે 40,000 કરતા વધારે પગાર. હું કાંજીયા સાહેબને નમ્ર વિનંતી કરું કે ધોઝ હુ વર્ક હાર્ડ, જે સખત મહેનત કરે છે અને જે સખત જબરદસ્ત કમાય છે, એવી શાળાના સંચાલકો સાથે તમારો પરિચય હશે જ. તો એવા બધાને ભેગા કરીને જે સારું કામ કરે છે એને ચોક્કસપણે કંઈક સારું વળતર મળે એ પ્રમાણેના જો પ્રયત્નો થાય તો વધારે સારું. વી આર ગેટિંગ ટુ મચ, અમે પણ સારું મેળવી છે, પણ છતાં કેટલાક એવા છે કે જેઓ કામ કરતા હોય સતત, પણ છતાં સતત ને સતત મૂંઝવણ અનુભવતા હોય અથવા તો એવી રીતે એ સેટિસ્ફાઈડ ન હોય અને વર્ગમાં જાય તો એ શું કરે એક મોટો પ્રશ્ન છે. આ એક ખાસ બહુ જરૂરી છે. એટલે અને મારી તો બીજી એક વાત છે કે અત્યારે મોટા ભાગની સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલોમાં એજ્યુકેશન ફર્સ્ટ કલ્ચર લાસ્ટ આવું છે. ટકાવારી મારા દીકરાને ટકાવારી લાગે ના કહે, બધા બધા ભેગા કરી કહે જો આના આટલા ટકા આવવા જોઈએ, આપણો પહેલા હોવો જોઈએ. ટકાવારી એ મહત્વની એટલી, પણ કલ્ચર ફર્સ્ટ એજ્યુકેશન લાસ્ટ જો આવું થાય ને તો સૌથી વધારે યોગ્ય લખાશે. આપણા કાનના કીડા ખરી જાય એવી વાતો થતી હોય છે અને પેરેન્ટ્સ ને સમજાવું કે હું તો આ તો વટોકમ નથી વાત પાડી શકતા, બાકી એને કોલેજ થાય ત્યાં સુધી મોબાઈલ આપવો જ ન જોઈએ અને એનાથી જ બધું દૂષણ છે. અને ત્યારે માતા પિતા પણ એટલા દુઃખી છે, તે કશું કહી શકતા નથી અને એ આપણે જ કરી શકીએ એમ છીએ, બીજું કોઈ કરી શકે નહીં.